हेलो विद्यार्थी मित्रों, आज आप जोशू चैप्टर चार वस्तुओं जूथ बनावा के अपनी आसपास की बड़ी वस्तुओं घनी बड़ी वस्तुओं है। तमें स्कूले आओ छो तारे क्लास की वस्तुओं बड़ी डस्टर चौक है पेन्सिल आखो तमारो कंपास बुक है ई तमारी जो घर में हो तो घनी बड़ी वस्तुओं आ बड़ी वस्तु जो एक जगह एकठी करवामां आवे तो ने अलग अलग रीते तमे जूथ पाड़ी शको छो। हवे जूथ कई रीते पाड़वाना तो जूथ तमे बहु बधी रीते पाड़ी शको छो। धारो के आपणे वस्तुने आकार प्रमाणे जूथ पाड़ी शकीए, तेना रंग वाइज जूथ पाड़ी शकीए, अथवा तो एवी वस्तुना जूथ पाड़ी शकीए कि कोई एक पदार्थमांथी बनेली वस्तुओ, धारो के लाकड़ामांथी बनेली वस्तुओना जूथ बनावी शकीए, अथवा तो लोखंडमांथी बनेली वस्तुओना, अथवा तो प्लास्टिकमांथी बनेली वस्तुओना, अथवा तो रंग वाइज तेने जूथ पाड़ी शकीए छीए। એટલે કે આમ છે અલગ અલગ પ્રકારના આપણે જૂથ પાડી શકીએ છીએ। હવે પહેલું છે આપણી આજુબાજુની વસ્તુઓ કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી હોય છે, જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે આપણા ખોરાકમાં અને આપણા કપડામાં અત્યંત વિવિધતા રહેલી હોય છે કે બધામાં અનેક પ્રકારની વિવિધતા હોય છે। ખોરાક આપણે જોયો કે ખોરાક છે બધા જ રાજ્યોમાં અલગ અલગ પ્રકારનો જોવા મળતો હતો, અને કપડાં છે કપડાં પણ અલગ અલગ રાજ્યોમાં કેવા હતા, અલગ અલગ પ્રકારનો પહેરવેશ હતો। હવે જૂથ બનાવવાની વાત છે તો આપણે આજુબાજુની બધી વસ્તુઓ લીધી કે ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી અને પથ્થર વગેરે આ બધી વસ્તુઓ છે। કોઈ પણ બધી વસ્તુઓના જૂથ આપણે અલગ અલગ પાડી શકીએ છીએ। વસ્તુઓનો આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે। એટલે જે આગળની બધી વસ્તુઓ છે એના આકારે અલગ છે, એના રંગ અલગ છે, તથા જે બધી વસ્તુઓના ઉપયોગ પણ કેવા હોય છે અલગ અલગ હોય છે। તો સૌ પ્રથમ આપણે વસ્તુ ઉપરથી જોઈએ, આમાંથી લીધેલી વસ્તુ છે એની સિવાયની બધી વસ્તુઓ છે એમાંથી આપણે લઈએ કે જે વસ્તુઓ ગોળ હોય અને ખાઈ શકાતી હોય તેવી વસ્તુઓ। હવે આમાં તમે કોઈ પણ વસ્તુઓ લઈ શકો છો, આમાં જરૂરી નથી કે તમારી પાસે જેટલી વસ્તુ તમને દેખાય છે એટલી તમે લઈ શકો। એવી વસ્તુ કે જે તમારા આજુબાજુમાં હોય અથવા તમે તેને લાવી શકતા પણ ન હોય એવી વસ્તુના જૂથ પાડી શકીએ છીએ। એમાંથી આપણે જૂથ પાડવાનો છે જે વસ્તુઓ ગોળ હોય એનો આકાર કેવો લેવાનો છે, ગોળ અને તે ખાઈ શકાતી હોય તેવી વસ્તુઓના જૂથ પાડવાના છે। હવે ગોળ હોય અને ખાઈ શકાતી હોય તેવી વસ્તુઓ તો એમાં લીધું છે લીંબુ, નારંગી, મોસંબી, દાડમ, ચીકુ, સફરજન અને ટમેટા। જો બધા જ જે ખાવાલાયક વસ્તુઓ છે ને જોશો તો બધી વસ્તુઓ કેવી છે, ગોળ છે। આ જ રીતે બીજું લીધું છે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ કે પ્લાસ્ટિકમાંથી જે બનેલી વસ્તુઓ છે એ વસ્તુઓ કઈ કઈ છે, તો કે ડોલ, લંચ બોક્સ, દડો, પાઇપ, ટેબલ, ખુરશી, ટેબલ ક્લોથ, રમકડાં અને દોરી વગેરે। હવે આ બધી વસ્તુઓ છે કેવી છે, પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ છે। આના ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે જૂથ તમે કઈ રીતે પાડી શકો છો। હવે જૂથ મેં આગળ કીધું, તમે જૂથ આકાર પ્રમાણે જૂથ પાડી શકો છો, રંગ પ્રમાણે પાડી શકો છો, વસ્તુઓના ઉપયોગ પ્રમાણે પણ તમે જૂથ પાડી શકો છો। આપણે બે રીતે જૂથ પાડીને એક્ઝામ્પલ આપ્યા, તો પહેલું આપ્યું છે વસ્તુઓ ગોળ હોય તેવી અને ઉપરથી કેવી છે, ખાઈ શકાતી હોય તેવી। બીજા આપણે જૂથ પાડ્યા છે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓના। આ રીતે આપણે બે જૂથ પાડ્યા છે। હવે આગળ એમ કહે છે કે જે આપણી આજુબાજુની તમામ વસ્તુઓ છે એ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે। હવે આ જે વસ્તુઓ લીધી હતી આપણે, પહેલી તો ખાઈ શકાય તેવી વસ્તુ લીધી હતી અને એનો આકાર ગોળ હતો, અને બીજું લીધું હતું પ્લાસ્ટિક। હવે પ્લાસ્ટિક છે એક પદાર્થ તરીકે વપરાય છે કે એક પદાર્થ છે, અને ડોલ ને લંચ બોક્સના જે આપણે એક્ઝામ્પલ આપ્યા એ પ્લાસ્ટિકમાંથી બનતી કેવી છે, વસ્તુઓ છે। તો આ એ જ કહેવા માગે છે કે આપણી આજુબાજુની તમામ વસ્તુઓ કે હું છે વસ્તુઓ જે એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે, એટલે કે અલગ અલગ પદાર્થોમાંથી વસ્તુઓ બનાવી શકાતી હોય છે। એમાંથી પહેલું લીધું છે થાળી। થાળી છે કેટલા કયા કયા પદાર્થોમાંથી બનાવી શકાય, કે સ્ટીલ, કાચ ને પ્લાસ્ટિક। થાળી છે હજી અનેકમાંથી થાળી બનાવી શકો, સ્ટીલની છે જે તમે ઘરમાં ઉપયોગ કરો છો, કાચની પણ તમે પ્લેટ યુઝ કરો છો, અને પ્લાસ્ટિકની પણ પ્લેટનો તમે યુઝ કરો છો। પછી છે પેન, જે લખવાની પેન છે તે ધાતુની હોય, પ્લાસ્ટિકની હોય અથવા તો ચાંદીની પણ હોઈ શકે છે। બૂટ છે, બૂટ છે કયા પદાર્થોમાંથી બનાવી શકાય, તો કે ચામડામાંથી, કેનવાસમાંથી,
प्लास्टिक अथवा तो रबर में बूट बनाई शकाय छे। हवे आगळ एक्जाम्पल लीधुं छे खुर्शीनुं। खुर्शी छे ए लोखंड लाकड़ू अने प्लास्टिक, एटले कि तमारा आना परथी ख्याल आवे कि वस्तु एक ज छे परंतु तेने अलग अलग पदार्थोमांथी बनावी शकाय छे। आवी आ चार वस्तुओंथी अनेक वस्तुओ होय छे, जे पदार्थ वस्तुओ एक होय छे परंतु अनेक अनेक पदार्थोमांथी बनावी शकाती होय छे। ધારો કે હું એક્ઝામ્પલ તરીકે લઉં ચમચી, ચમચી છે એ લોખંડમાંથી એટલે કે ધાતુમાંથી બને, કાચની બને અને પ્લાસ્ટિકની પણ બનાવી શકાય છે। આવી રીતે અનેક એક્ઝામ્પલો છે જે વસ્તુઓ હોય છે જે અનેક પદાર્થોમાંથી બનાવી શકાય છે। આ હતું વસ્તુઓના જૂથ, કે વસ્તુઓના જૂથ છે જેમ કીધું તેમ કે આકાર, રંગ, તેના ઉપયોગો અથવા તો તેનો કે અનેક પદાર્થોમાંથી બનતી હોય એવી વસ્તુઓને જૂથમાં આપણે ગોઠવી શકીએ છીએ। આપણે આગળ જોયું હતું કે અલગ અલગ વસ્તુઓ હતી જે એક જ પદાર્થમાંથી, આપણે આગળ એમ જોયું હતું કે વસ્તુઓ અલગ અલગ હતી, કે ધારો કે આપણે એક વસ્તુ લીધી હતી અને તે અલગ અલગ પદાર્થોમાંથી બનાવી શકાતી હતી। હવે અહીં શું છે તો કે સમાન પદાર્થથી બનેલી વિવિધ વસ્તુઓ, પદાર્થ એક જ છે પરંતુ આ પદાર્થમાંથી બનતી અલગ અલગ વસ્તુઓ છે। આગળ શું જોયું હતું, વસ્તુ એક જ હતી પણ કયા અલગ અલગ પદાર્થોમાંથી બનતી હતી, ને અહીં પદાર્થ એક જ છે પરંતુ તે અલગ અલગ વસ્તુઓ તે પદાર્થમાંથી બનાવી શકાય છે। એમાંથી પહેલું લીધું છે લાકડું, તો કે લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે, કે બારી, બારણા, ટેબલ, ખુરશી અને બળદગાડું, આ બધી વસ્તુ છે આપણે લાકડામાંથી બનાવી શકીએ છીએ। હવે આગળ છે કાગળ, કાગળ એક પદાર્થ છે, આ પદાર્થમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય છે, તો કે ચોપડી, નોટબુક, ચિત્રપોથી, હોડી, ફરકડી અને વર્તમાન પેપર, કે બધી વસ્તુ છે કાગળમાંથી બનાવી શકાય છે। ત્રીજું છે ચામડું, ચામડું એક પદાર્થ છે જેમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે, કે ચંપલ, પટ્ટો, પર્સ અને કપડાં, આ બધી જે વસ્તુઓ છે તે ચામડું એટલે કે પદાર્થમાંથી બનાવી શકાય છે। જે વસ્તુઓ અલગ અલગ છે પરંતુ પદાર્થ કેવો છે, એક જ છે। આગળ છે પ્લાસ્ટિક, પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે, ડોલ અથવા તો બાલદી, ખુરશી, ચમચી, રમકડા અને રેઇનકોટ, આ બધી વસ્તુઓ છે જે આપણે પ્લાસ્ટિકમાંથી બનાવી શકાય છે। આગળ છે લોખંડ, લોખંડમાંથી બનતી વસ્તુઓ, તો કે ખીલી, પાઇપ, સળિયા, પકડ અને દરવાજો, આની ઉપરથી તમે ખ્યાલ આવે કે પદાર્થ એક જ છે પરંતુ તેમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે। હવે ધારો કે આ બધી વસ્તુને હું ગમે તેમ કે આ બધી વસ્તુને એક જ લાઇનમાં મૂકીને તેને આડાહોળી કરી નાખું અને પછી તમને વર્ગીકરણ કરવા આપું કે તેને લાકડું, કાગળ, ચામડું, પ્લાસ્ટિક અને લોખંડમાં વર્ગીકરણ કરો, તો તમે કરી શકો છો। ધારો કે લાકડામાંથી બનતી વસ્તુને તમે અલગ અલગ વિભાગમાં મૂકી શકો, કાગળ, ચામડું, પ્લાસ્ટિક અને લોખંડ, આમ આ પદાર્થમાંથી જે અલગ અલગ વસ્તુઓ બને છે તમે તેને અલગ અલગ વિભાગમાં મૂકી શકો છો। કે આપણે જોઈ કે એક જ પદાર્થ હોય આ પદાર્થમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે, એને એ જ કીધું છે કે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય છે। વસ્તુ કેવી હોય છે, એક જ વસ્તુ જે ઘણા પદાર્થોમાંથી બનેલી હોય છે। આપણે આના એક્ઝામ્પલ આગળ જોયા હતા, જેમ કે થાળી છે, તો કે થાળી પ્લાસ્ટિકમાંથી બને, લોખંડમાંથી પણ બને, એટલે એમ કહે છે કે એક જ વસ્તુ છે જે ઘણા પદાર્થોમાંથી બને છે, અર્થાત કે કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી બનાવી શકાય છે, કે વસ્તુ એક જ હોય છે પરંતુ તે અનેક અલગ જુદા જુદા પદાર્થોમાંથી તેને બનાવી શકાય છે। એક્ઝામ્પલ તરીકે લીધું છે ખુરશી, ખુરશી છે એને લાકડું, પ્લાસ્ટિક અથવા લોખંડ, ત્રણેય પદાર્થોમાંથી આપણે ખુરશીને બનાવી શકીએ છીએ। હવે બીજું એમ કહે છે કે એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે, જે એક્ઝામ્પલ આપણે અહીં જોયા કે પદાર્થ કેવો હોય છે, એક જ પદાર્થ પરંતુ એક પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાતી હોય છે। પદાર્થ એ આ પદાર્થમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાતી હોય, અર્થાત કોઈ પણ એક પદાર્થમાંથી જ આપણે જુદા જુદા કામમાં ઉપયોગી બને તેવી જુદી જુદી વસ્તુઓ બનાવી શકાય છે, એટલે કે પદાર્થ એક જ લેવાનો છે પરંતુ અલગ અલગ કામ આપણે ઉપયોગમાં લઈ શકીએ એવા અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે। હવે અહીં લીધું છે લાકડું, લાકડું છે પદાર્થ છે, ના પદાર્થમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે, કે ખુરશી, ટેબલ અને પલંગ, આના વધારે આગળ ઉદાહરણ જે આપણા કોષ્ટકમાં જોયા,
જેમ કે લાકડું છે તો લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે? બારી, બારણા, ટેબલ, ખુરશી અને બળદગાડું. આની પછી તમે ખ્યાલ આવે કે અમુક એવી વસ્તુઓ હોય છે કે જે અલગ અલગ પદાર્થોમાંથી બનાવી શકાય છે અને અમુક એવા પદાર્થો હોય છે જે અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે. એટલે કે પદાર્થમાંથી નહીં અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય ને વસ્તુ એવી છે જે અલગ અલગ પદાર્થોમાંથી બની શકે છે. એટલે કે આ ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના જૂથો પાડી શકીએ છીએ.